तो देश में रोज कंईक ने कंईक अजीबो गरीब किस्सा बने छे, त्यारे भावनगर जिल्लाना गोरखी गामनो पण एक आवो ज किस्सो सामे आव्यो। नानकड़ा गाम गोरखी में रहता अने खेत मजूरी करी घरनुं गुजरान चलावता परिवारना पुत्र गणेशे तंतोड़ मेहनत करी अने धोरण 12 सायंस तेमज एमबीबीएस ना प्रवेश माटे लेवाती नीटनी परीक्षा में सारा मार्क्स साथे उत्तीर्ण पण थयो, परंतु एमसीआईए तेना एमबीबीएस ना प्रवेश में अवरोध उभो कर्यो, जेनुं कारण हतुं तेनी हाइट मात्र 3 फूट ऊंचाई होवाथी एमसीआईए गणेश ने एमबीबीएस में प्रवेश न आप्यो, परंतु गणेश पोतानी मेहनत ने एड़े जवा देवा नहोतो मांगतो। एमसीआई ना आ तगलगी निर्णय ने गणेशे सुप्रीम कोर्ट में पड़कार्यो। सुप्रीम कोर्टे गणेश ना पक्ष में चुकादो आपी एमसीआई नो उधड़ो लीधो अने कह्यु के हाइट ना कारणे कोई ने डॉक्टर बनता न रोकी शकाय अने हवे गणेश पोतानो स्वप्न पूर्ण करशे, साथे जे एमबीबीएस नी डिग्री मेळव्या बाद गिनीस बुक ऑफ वर्ल्ड रेकॉर्ड मां पण पोतानुं नाम नोंधावशे। સુપ્રીમ કોર્ટમાં અમે જ્યારે કેસ દાખલ કર્યો એટલે આ 22 તારીખે અમે ચુકાદો આવ્યો અને અમે કેસ જીતી ગયા છે। સુપ્રીમ કોર્ટે એમ કીધું કે આ વર્ષે તો બહુ લેટ થઈ ગયું છે, એટલે તમને આવતા વર્ષે એટલે કે 2019માં નીટ દીધા વગર એમબીબીએસમાં એડમિશન મળી શકે છે। હું દુનિયાને એમ સંદેશ આપવા માગું છું કે આ દુનિયામાં કાંઈ પણ અશક્ય નથી। કોઈ કવિએ કહ્યું છે કે કદમ હોય અસ્થિર જેના જેને રસ્તો જડતો નથી, ને અડગમનના માનવીને હિમાલય પણ નડતો નથી। તો ભાવનગર જિલ્લાના ગોરખી ગામનો જે ગણેશ છે તેની જે મહેનત છે તે આખરે તેને ખાસ સુપ્રીમ કોર્ટે બિરદાવી છે। સુપ્રીમ કોર્ટમાં ગણેશ ગયો હતો કારણ કે એમસીઆઈ દ્વારા તેને એમબીબીએસમાં પ્રવેશ નહોતો આપ્યો। એમસીઆઈએ કારણ સામે આપ્યું હતું કે તેની હાઇટ છે, ગણેશની હાઇટ 3 ફૂટ છે, જેને લઈને જ એમસીઆઈ દ્વારા તેને પ્રવેશ નહોતો આપ્યો અને પરંતુ ગણેશ હાર્યો નહીં અને તેનો આ જે નિર્ણય છે તેણે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો અને સુપ્રીમ કોર્ટે આખરે એમસીઆઈનો ઉધડો લીધો અને ગણેશને પ્રવેશ આપવા માટે જણાવ્યું હતું। તો નાનકડા ગામ ગોરખીમાં રહેતા અને ખેત મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતા પરિવારના પુત્ર ગણેશે તંતોડ મહેનત કરી અને આખરે હવે તેનું ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણ થશે। અમારી સાથે દલપતભાઈ કાકડિયા જોડાઈ ગયા છે, જે ગણેશના શિક્ષક છે। અજી દલપતભાઈ, જણાવશો આખો આ મામલો શું હતો અને કેવી રીતે એમસીઆઈ દ્વારા તેનું આજે હાઇટના લીધે જ તેને પ્રવેશ આપવાનો ઇન્કાર કર્યો હતો? સર, પેલા તો એમસીઆઈની જે પ્રોસેસ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા જે એમબીબીએસમાં અને બીડીએસમાં એડમિશનની જે કાર્યવાહી હોય છે એમાં પીએસ કેટેગરીના વિદ્યાર્થીઓનું મેડિકલ થતું હોય છે, એમાં મેડિકલમાં એને રિજેક્ટ કર્યો એટલે અમે ફ્રી પાછો એક અરજી દાખલ કરી એટલે રીમેડિકલ આવ્યું। રીમેડિકલમાં તે ગણેશને રિજેક્ટ કર્યો એટલે અમે કુલ 49 જેટલા વિદ્યાર્થીઓ પીએસ કેટેગરી વાળાને રિજેક્ટ કર્યા અને અમે બધા સાહેબને ના રજૂઆત કરી કે ભાઈ અમને કારણ આપો, પણ કોઈ કારણ અમને એમસીઆઈ દ્વારા કોઈ જણાવવામાં ના આવ્યું કે કયા કારણોસર આને રિજેક્ટ કર્યા, ને એવું કહી દીધું કે ભાઈ મોર ધેન પરમિટ, આ વધારે પડતી વિકલાંગતા ધરાવે છે એટલા માટે એને એડમિશન આપતા નથી। એટલે આ વાત અમે લઈને અમે અમારી ડીઓ કચેરીમાં સાહેબને વાત કરી કે સાહેબ આવો આપણે વિદ્યાર્થી છે ને આને એમબીબીએસમાં એડમિશન લેવું છે ને પીએસ કેટેગરીમાં આવે છે, પણ એમસીઆઈએ રિજેક્ટ કર્યો એટલે સાહેબે કલેક્ટર ઓફિસમાં ફોન કર્યો, કલેક્ટર સાહેબને વાત કરી એટલે કલેક્ટર સાહેબે અમને ડાયરેક્ટ જે અમારે ભાવનગર સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન સિન્હા સાહેબ છે એને વાત કરી સુપ્રિન્ટેન્ડન્ટને, અને સુપ્રિન્ટેન્ડન્ટને બોલાવ્યા એટલે અમે ત્યાં એને મળવા ગયા એટલે વાતચીત કરી એટલે એ સિવિલ સર્જન 5ને બોલાવીને પૂછ્યું કે આ છોકરો એમબીબીએસ ને લાયક છે કે નહીં, એટલે બધા ડોક્ટરોની ટીમે એવું કીધું કે નહીં આને કોઈ વાંધો નથી ને આ ખરેખર એમબીબીએસ માં એડમિશન ને લાયક છે, એટલે પછી આની માટે કયો રસ્તો એમ એટલે કે હાઈકોર્ટની અંદર તમે આ પડકાર કરો એટલે અમે હાઈકોર્ટની અંદર ગયા એટલે હાઈકોર્ટમાં અમારે કેસ રિજેક્ટ થયો, હાઈકોર્ટની અંદર અમે હારી ગયા કેસ, હાઈકોર્ટમાં કેસ હારી ગયા એટલે અમે બેઠા નહીં ને અમે સુપ્રીમ કોર્ટની અંદર અમે રીટ દાખલ કરી, સુપ્રીમ કોર્ટની અંદર રીટ દાખલ કરી અમે કુલ 3 વિદ્યાર્થીઓ હતા, તો એકનો ચુકાદો 19/9 આવી ગયો હતો, શેખ મુસ્કાન એ અત્યારે હાલ વડોદરા એમબીબીએસ કરે છે, અને અમારો ચુકાદો કાલે 22/10 ચુકાદો આવ્યો, અને 22/10 જે ચુકાદો આવ્યો અને એમાં અમને એવું કીધું કે ભાઈ આ વર્ષ માટે તો તમને એમબીબીએસમાં એડમિશન મળી નહીં શકે કારણ કે બહુ એક સત્ર જતું છે, તો તમને આવતા વર્ષે એમબીબીએસમાં એડમિશન આપશું અને આની માટે તમારે નીટ દેવી નહીં પડે, અને
खूब अमे आम खुश थी सुप्रीम कोर्ट ना आदेश थी ने खूब आज आनंद थाय छे के भाई के आवा विद्यार्थियों ने एक सफलता मिली छे अने गणेश बधाय विद्यार्थियों में एक प्रेरणा रूप बनशे के भाई के हाइट खूब टूकी के 3 फूट हाइट अने साथे वजन पण 15 किलो छे अने 15 किलो वजन ने कारणे ये पोतानी जे खामीओ छे ने खूबी में फेरवी अने तनतोड़ मेहनत करीने अत्यारे आम एमबीबीएस में एडमिशन मळवानो जे चुकाद आव्यो एनाथी खूब अमे आनंद अनुभवी छे અને જે કોઈ લોકોએ અમને મદદ કરી છે આ બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માની છે. દલપતભાઈ જણાવશો કે આ ગણેશની સાથે અન્ય કેટલા વિદ્યાર્થી હતા, કેટલા લોકો હતા જેમને પ્રવેશ નહોતો મળ્યો, સાથે જ આ આખી પ્રક્રિયામાં કેટલો સમય જતો રહ્યો? વિદ્યાર્થીઓ સર અમે હતા અને 49 માંથી અમે 4 સુપ્રીમ કોર્ટમાં ગયા અને 4-4 અમે કેસ જીતી ગયા છીએ. હલો દલપતભાઈ, આપની સાથે ગણેશ સર ઉપસ્થિત છે તો તેમની સાથે પણ અમે વાત કરવા માંગીએ છીએ. આજે સર ગણેશ સાથે વાત કરાવશું. હજી ગણેશ જણાવશો કે કેવું લાગી રહ્યું છે, હાલ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે તમે હવે તમારું ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકશો. બિલકુલ, જ્યારે તમને એમસીઆઈ દ્વારા તમને જ્યારે પ્રવેશ આપવાની ના પાડી હતી ત્યારે તમારા મનમાં કેવા વિચાર આવ્યા હતા અને ત્યારબાદ આ સુપ્રીમ કોર્ટ સુધી આ જે આખી સફર રહી તે કેવી રહી? બિલકુલ ગણેશ, તમે ખૂબ જ નાનકડા ગામમાંથી આવો છો જેથી આ એક કિસ્સો તમે જે તમારા લીધે જે સામે આવ્યો છે તેનાથી આપ ઘણા બધા લોકોનો પ્રેરણા સ્ત્રોત પણ બનશો. ગણેશ, આપના પરિવારજનો શું કહી રહ્યા છે અને સાથે જ આપની સાથેના વિદ્યાર્થીઓ છે એ એમનું પણ શું કહેવું છે? મારા પરિવાર તો એક તો મારા પરિવાર જરા ગરીબ છે અને મારા માતા પિતા પણ અભણ છે, એમને કોઈ જાતની ખબર પડતી નથી, પરંતુ મારા શાળાના સંચાલક ડોક્ટર બલપતભાઈ કાટરિયા અને રવિસિંહ સરોયા અમને સારી રીતે સમજાવે છે અને મારા માતા પિતાને એમ કહે છે કે તમે ચિંતા ના કરતો, તમારો છોકરો એમબીબીએસ ડોક્ટર જરૂર બનશે. ગણેશ, કેટલો સમય વીતી ગયો તમારે આ આખી ઘટનામાં કે એમસીઆઈ તમને પ્રવેશ ના આપ્યો અને ત્યારબાદ તમે હાઈકોર્ટમાં ગયા અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં ગયા, આ આખી ઘટનાક્રમમાં કેટલો સમય લાગ્યો? જયારે એમબીબીએસ ગાઈડલાઈનમાંથી જયારે રિઝલ્ટ થયા ત્યારથી આજ સુધીમાં લગભગ 4 કે 5 મહિના જો સમય વીતી ગયો છે. બિલકુલ ગણેશ, તમે હવે જે તંત્ર છે, સરકાર છે, કલેક્ટર છે ત્યાંના ભાવનગરના, તેમને કંઈક આપ કહેવા માંગો છો? હા, હું જિલ્લા અધિકારી શ્રી કલેક્ટર સાહેબ પીએસ સાહેબ અને જેણે મને મદદ કરી છે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ તો અમારા ભાવનગરના કલેક્ટર સાહેબ. બિલકુલ ગણેશ, સંદેશ ન્યૂઝ તરફથી પણ આપને ખૂબ ખૂબ શુભેચ્છા અને આપનું સંપૂર્ણ જે આપનું સપનું છે તે પૂર્ણ કરો તેવી શુભેચ્છા. સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.